હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જય જલારામ કિચન આજે આપણે બનાવીશું ભાતમાંથી ભજીયા ભાતમાંથી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી ભજીયા બનાવવા માટે મેં અહીંયા બે વાટકી જેટલા ભાત લીધા છે હવે આપણે તેમાં છાસ એટ કરવાની છે અડધી અડધી વાટકી કરી અને ટોટલ એક વાટકી જેટલી છાસ એડ કરી છે છાસ એટ કરવાથી ભજીયા એકદમ સરસ સોફ્ટ બનશે આપણે તેમાં સોડા એડ કરવાની પણ જરૂર નહીં પડે ભાતને છાસમાં ડુબાડી દેવાના છે ભાતમાં છાસને મિક્સ કરી અને બે કલાક માટે તેને ઢાંકી અને રહેવા દેવાનું છે બે કલાક પછી આપણે ભાતને ચેક કરીએ થોડીક છાસ ભાતમાં એબ્ઝોર્બ થઈ ગઈ છે વધારે છાસ ન પડી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું હવે તેમાં એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈએ અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીએ અડધી ચમચીથી ઓછી હિંગ એડ કરી છે એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરવાનું છે ચપટી અજમો લીધો છે જેને હાથેથી મસળી અને એડ કરી દઈએ હવે આપણે તેમાં બેસનનો લોટ એડ કરવાનો છે એક વાટકી જેટલો બેસનનો લોટ લીધો છે અડધી વાટકી જેટલો બેસનનો લોટ એડ કરી દઉં છું બેસનનો લોટ અને મસાલા બરાબર રીતે મિક્સ કરી લઈએ બાકીનો અડધી વાટકી બેસનનો લોટ જે રાખ્યો હતો તે પણ એડ કરી દઈએ મેં અહીંયા ટોટલ એક વાટકી બેસન એક વાટકી છાશ અને બે વાટકી જેટલું ભાતનું માપ લીધો છે થોડાક ધાણા એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરી દઈએ ભાતમાં અને છાસમાં બંનેમાં મીઠું હતું જેથી મેં બેસનના ભાગનું થોડુંક મીઠું એડ કર્યું છે હવે આપણો ભજીયા માટેનો લોટ બનીને તૈયાર છે તેલ ગરમ થઈ ગયું છે તેમાં ભજીયા એડ કરતા જઈએ મેં અહીંયા હાથેથી ભજીયા એડ કર્યા છે જો તમને હાથેથી ન ફાવે તો તમે ચમચીથી એડ કરી શકો છો તેલ એકદમ ગરમ થઈ જાય એના પછી જ ભજીયા એડ કરવાના ભજીયા એડ કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની ભજીયાને આપણે મીડિયમ ફ્લેમ પર તળી લેવાના છે બધા જ ભજીયા તેલ ઉપર આવી જાય એના પછી જ તેને ફ્લિપ કરવાના તમે જોઈ શકો છો આપણે સોડા એડ નથી કરી છતાં પણ સરસ ફૂલીને તૈયાર થયા છે આ ભજીયા અંદરથી પણ એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે હવે આપણે તેને પલટાવી દઈએ બંને બાજુ પલટાવતા જઈ અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે જો ભજીયાને હાઈ ફ્લેમ પર તળીશું તો તે અંદરથી કાચા રહી જશે અને ક્રિસ્પી નહીં બને તેથી તેને મીડિયમ ફ્લેમ પર તળી લેવાના ભજીયા સરસ તળાઈ ગયા છે તમે જોઈ શકો છો તેનું કલર હવે તેને બહાર કાઢી લઈએ એકદમ સરસ ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર છે આપણે તેને સર્વ કરીએ ભજીયાને ગ્રીન ચટણી અને સોસની સાથે સર્વ કરો